நமோ நோயே சௌரி அந்தானம், நமோ நோயே சௌரிதானம், நமோ நோயே சௌராயிரியானம், நமோ நோயே சௌஜாயானம், நமோ நோயே சௌ திரிதாவதி சாவணம், ஓம்காரம் எங்கு சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம், கமதம் ஔஷதம் செய் ஓம்காராய நமோ நம, மங்களம் பகவானையோ மகிழம் கூட்டமோகி, மங்களம் குன்கொண்டாரியோ விஜயேந்திர மோசு மங்களம் நமாசுமரி சாராய், કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃત નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પરિશિષ્ટમાં કળશ સાતમો એટલે સળંગ કળશ 253 નો સ્વાધ્યાય આજે આપણે શરૂ કરીએ છીએ. 246 સુધી, કળશ 246 સુધી અમૃતચંદ્રાચાર્ય ભગવાને કુનકુંદાચાર્ય ભગવાનની સમયસારની ગાથા 415 ની આત્મખ્યાતિ ટીકા માં એની રચના કરી. તે પછીથી આત્મખ્યાતિ ટીકા પૂરી થયા પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને પરિશિષ્ટ રૂપે બે વાત કહેવા ધારી. એક તો આત્માને જ્ઞાન માત્ર કહેવાથી એકાંત નથી થઈ જતો ને, અને બીજી વાત ઉપાય ઉપેય ભાવ જ્ઞાનમાં એક જ જ્ઞાનમાં કઈ રીતે સંભવે, અને એ માટે એમણે પરિશિષ્ટની અંદર કળશ દ્વારા એ વાતને સમજાવી. તો પહેલા 247માં કળશની અંદર એ સમગ્રપણે વાત લેવામાં આવી સ્યાદવાદની, કે જેમાં 14 મૂળ દ્વારા વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવામાં આવ્યું, અને પછી 248થી શરૂ કરી અને 14 કળશ રૂપ કાવ્ય કયા, અને એ દરેક કાવ્ય એક એક બોલ માટે કહેવામાં આવ્યા. તત્, અતત્, એક, અનેક, સત, અસત અને નિત્ય, અનિત્ય એવા બોલ હતા, અને એ બોલનો વિસ્તાર એમણે 247માં કળશમાં કર્યો, અને પછીથી આ એક એક બોલ ઉપર એમણે એક એક કાવ્ય રચ્યું. એમાં સત, અસત એના કુલ 8 બોલ થયા, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, એટલે એના 8 કાવ્યો થયા. અને એમાં એ સત, અસતના બોલ માંથી આપણે સતનો બોલ એટલે કે વસ્તુનું અસ્તિત્વ સ્વથી હોવા પણે છે એ બોલ કળશ 252માં કર્યો, અને હવે આજે આ પોતાનું સ્વરૂપ પરથી નથી એવો અસત નો બોલ 253માં કહેવામાં આવ્યો છે એ આપણે આજે શરૂ કરીએ છીએ. સમયસારમાં 253માં કળશના શ્લોકાર્થમાં કહે છે કે પશુ અર્થાંત સર્વથા એકાંતવાદી અજ્ઞાની દુર્વાસનાથી એટલે કુનયની વાસનાથી વાસિત થયો થકો આત્માને સર્વદ્રવ્યમય માનીને, આત્મા પોતે સ્વદ્રવ્યમય છે એને બદલે સર્વદ્રવ્યમય માનીને પરદ્રવ્યોમાં સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે એટલે કે પરદ્રવ્ય રૂપે પોતાને માને છે. એની સામે સ્યાદવાદી તો વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ બધાનેથી જાણે છે એટલે સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્ય સ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો એટલે સમસ્ત વસ્તુ છે એ પોતાથી નથી. પોતાની અંદર એની નાસ્તિ છે, પરદ્રવ્યની સ્વદ્રવ્યમાં નાસ્તિ છે, સમસ્ત
ફળ દ્રવ્યમાં પોતાની વસ્તુ નથી, પોતે પણ નથી, પોતામાં એ વસ્તુ નથી, પોતામાં એ સમસ્ત પર વસ્તુની નાસ્તિ છે. એટલે કહે છે કે સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્ય સ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, જેનો શુદ્ધ જ્ઞાન મહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. ભાવાર્થમાં પંડિત જયચંદજી ચાવડા કહે છે કે એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને આત્મામાં જે પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે. આત્મામાં પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે, સ્વદ્રવ્ય અપેક્ષાએ અસ્તિત્વ છે. એટલે કે સ્વદ્રવ્ય અપેક્ષાએ આત્માનું હોવાપણું છે અને પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે, એટલે કે આત્માનું પરદ્રવ્ય અપેક્ષાએ હોવાપણું નથી. આત્માનું હોવાપણું સ્વદ્રવ્ય અપેક્ષાએ છે, પરદ્રવ્ય અપેક્ષાએ નથી. એટલે આત્મામાં જે પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે એનો આ એકાંતવાદી લોપ કરે છે અને એ માનતો નથી, અને એથી એ આત્માને સર્વદ્રવ્યમય માની છે. અને એમ કરતા તો ખરેખર પોતાનું જે સ્વરૂપ છે એનો નાશ થાય છે. જ્યારે સ્યાદવાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે, સર્વ પદાર્થોમાં પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે, અને એમ પરદ્રવ્યનું અસ્તિત્વ પોતાને વિશે નથી, માત્ર પોતાનું અસ્તિત્વ પોતાના સ્વરૂપે છે એમ એ નિજ દ્રવ્યમાં રમે છે. પંડિત રાજમલજીએ ખંડાનભાઈ સહિત અર્થ કરતા કળશ અમૃતની અંદર એમ કહ્યું કે ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્ય રૂપ માને છે, પર્યાય રૂપ નથી માનતો, તેથી સમસ્ત જ્ઞેય વસ્તુ જ્ઞાનમાં ગર્ભિત માને છે. તે એવું કહે છે કે ઉષ્ણને જાણતું જ્ઞાન ઉષ્ણ છે અને શીતળને જાણતું જ્ઞાન શીતળ છે. ખરેખર તો જ્ઞાન એને જાણે છે, આ જ્ઞાન ઉષ્ણ કે શીતળ થતું નથી. આવું કોણ માને છે? મિથ્યાદ્રષ્ટિ માને છે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાન જ્ઞેયનું જ્ઞાયક માત્ર તો છે, જાણનારું તો છે, પરંતુ જ્ઞેયોનો ગુણ જ્ઞાનમાં છે, જ્ઞાનમાં જ્ઞેયોનો ગુણ નથી. જ્ઞેયોનો ગુણ જ્ઞેયમાં છે, પરંતુ જ્ઞેયોનો ગુણ જ્ઞેયમાં છે. એ જ્ઞેયો જે રીતે છે તે રીતે જ્ઞાનમાં ઝળકે છે, છતાંય જ્ઞેયના ગુણ જ્ઞાનમાં પહોંચતા નથી, વ્યાપતા નથી. જ્ઞેયોનો ગુણ જ્ઞેયમાં છે અને જ્ઞાનનો ગુણ જ્ઞાનમાં છે. જ્ઞાનમાં જ્ઞેયોનો ગુણ આવતો નથી. સામે ગમે તેવા જ્ઞેય પદાર્થો હોય પણ એના ગુણો જ્ઞાનમાં બેસતા નથી, ઘૂસતા નથી. અને એ જ વાત અહીંયા કહે છે કે હવે ગાથાની વાત કરે છે, આ તો ઉપોદઘાત કર્યો ગાથા માટે, અને હવે ગાથાનો અર્થ કરતા કહે છે કે અવશ્ય એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ વસ્તુ સ્વરૂપને સાધવાને અસમર્થ હોતો થકો અત્યંત ખેદ ખિન્ન થાય છે. વસ્તુને જેમ છે તેમ એ સિદ્ધ કરતો નથી, સાધી શકતો નથી. શા કારણથી? કે છે કે જ્ઞેયને જાણતા જ્ઞેયની આકૃતિ રૂપે પરિણમે છે જે જ્ઞાન, એવો જે જ્ઞાનનો પર્યાય છે તેમાં એ નિર્વિકલ્પ સત્તા માત્ર જ્ઞાન વસ્તુ હોવાની થાય છે ભ્રાંતિ. તે કારણથી જે જ્ઞાનનો પર્યાય છે, જે જ્ઞેયોને જાણવા વાળો જ્ઞાનનો પર્યાય છે, એ જ્ઞાનના પર્યાયની અંદર એ સત્તા માત્ર વસ્તુને જાણે છે, ભ્રાંતિથી એમ જાણે છે, ભ્રાંતિથી એમ જાણે છે, એટલે એ વસ્તુ સ્વરૂપને પ્રાપ્ત કરતો નથી. અર્થ આમ છે કે જેમ ઉષ્ણને જાણતા ઉષ્ણની આકૃતિ રૂપે જ્ઞાન પરિણમે છે, એમ દેખીને જ્ઞાનને ઉષ્ણ સ્વભાવ માને છે,
કઈ જ્ઞાન ને ઉષ્ણ સ્વભાવ નથી, જ્ઞાનમાં એ ઉષ્ણતા છે એમ ખ્યાલ આવે છે, કે જ્ઞાનનો સ્વભાવ ઉષ્ણ નથી, પણ પેલો મિથ્યા દ્રષ્ટિ એમ માને છે કે જ્ઞાનનો ઉષ્ણ સ્વભાવ માને છે, મિથ્યા દ્રષ્ટિથી એમ એ કેવો થતો થતો થકો એમ માને છે. તો કે છે કે અનાદિના મિથ્યાત્વ સંસ્કાર તે વડે થયો છે સ્વભાવથી ભ્રષ્ટ એવું. અનાદિના મિથ્યાત્વ સંસ્કારને કારણે એનો સ્વભાવ જે છે એનાથી એ ભ્રષ્ટ થયો છે, એટલે મિથ્યાત્વને કારણે એ એમ માને છે. એવો કેમ છે? તો કે છે કે જેટલા સમસ્ત દ્રવ્ય છે તેમનું જે દ્રવ્યપણું તેમય જીવ છે, અર્થાત તેટલા સમસ્ત સ્વભાવ જીવમાં છે એવી જીવ વસ્તુને પ્રતીતિ રૂપ માને છે. આ માન્યતા ખોટી છે, આ મિથ્યા માન્યતા છે, અજ્ઞાનીની મિથ્યા દ્રષ્ટિની આ માન્યતા ખોટી છે કે જેટલા સમસ્ત દ્રવ્ય છે તેમનું જે દ્રવ્યપણું તેમય જીવ છે. હવે જીવ તેમય નથી, પણ જીવના જ્ઞાનમાં એ જ્ઞેય રૂપે જણાય તેથી કઈ જીવ તેમય થતો નથી. એટલે સમસ્ત જે તેટલા સમસ્ત સ્વભાવ જીવમાં છે એવી જીવ વસ્તુને પ્રતીતિ રૂપ માની અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એમ એ આત્માને સાધી શકતો નથી, એ મિથ્યા દ્રષ્ટિ એવું માને છે. એકાંતવાદી એ માને છે તે પ્રમાણે વસ્તુનું સ્વરૂપ તો નથી, સ્યાદવાદી માને છે તે પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે. અને તે આ પ્રમાણે કે સ્યાદવાદી અર્થાંત અનેકાંતવાદી વસ્તુ સ્વરૂપને અનેક નય દ્વારા જે જાણે છે તેવો અનેકાંતવાદી જ્ઞાન માત્ર જીવ વસ્તુ એમ સાધી શકે છે, જ્ઞાન માત્ર જીવ વસ્તુ એમ સાધી શકે છે, અનુભવ કરી શકે છે, પ્રતીતમાં લઈ શકે છે. સમ્યક દ્રષ્ટિ જીવ એવો જ છે. કેવો છે? સ્યાદવાદી. જ્ઞાનમાં પ્રતિબિંબિત થયું છે સમસ્ત જ્ઞેયનું સ્વરૂપ, તેમાં અનુભવે છે જ્ઞાન વસ્તુથી ભિન્ન પણ. જે જ્ઞાનની અંદર પ્રતિબિંબિત થાય છે, જે જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એને જ્ઞાનથી ભિન્ન અનુભવે છે, જ્ઞાનથી ભિન્ન જાણે છે, તેના કારણે એ સર્વ પદાર્થોની પોતાનામાં નાસ્તી માને છે. એટલે કહે છે કે તેના કારણે નાસ્તીપણું અનુભવતો થતો. શેનાથી નાસ્તીપણું અનુભવે છે? પર પદાર્થોથી. જે જ્ઞેયો છે તેનાથી નાસ્તીપણું અનુભવતો થતો એ સમ્યક દ્રષ્ટિ જીવ આત્માને સાધી શકે છે. ભાવાર્થ આમ છે કે સમસ્ત જ્ઞેય જ્ઞાનમાં ઉદ્દીપિત થાય છે, પરંતુ જ્ઞેય રૂપ છે, એ જ્ઞેય રૂપ જ છે, જ્ઞાન રૂપ થયું નથી. કેવો છે સ્યાદવાદી? તો કે મિથ્યા દોષથી રહિત તથા રાગ આદિ અશુદ્ધ પરિણતિથી રહિત એવું જે અનુભવ જ્ઞાન તેનાથી છે પ્રતાપ જેનો, એવો એ સ્યાદવાદી છે, એવો એ સમ્યક દ્રષ્ટિ છે. તો એ રીતે 253મો કળશ છે, એની ઉપર પછી ગુરુદેવ કાંજીસ્વામી જે વિસ્તાર કર્યો છે તે આપણે પહેલેથી શરૂ કરીને લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 8મો, કળશામૃત ભાગ 8, પાના નંબર 210. સર્વદ્રવ્યમયં પ્રપદ્ય પુરુષં દુર્વાસનાવાસિતો સ્વદ્રવ્યભ્રમત્ પશુ શિલ્પદ્રવ્યેષુ વિશ્રામ્યતિ. સ્યાદ્વાદી તુ સમસ્ત વસ્તુષુ પરદ્રવ્યાત્મના નાસ્તિનાં નાસ્તિતાં જાનન નિર્મળ શુદ્ધ બોધ મહિમા સ્વદ્રવ્યૈવ આશ્રિત. ઓહો, કેવું છે? એવો ભાવાર્થ છે કે હજી લેશિત આગળ કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ એસા હૈ વસ્તુ કો દ્રવ્ય રૂપ માનતા હૈ. દેખો, હવે વસ્તુ છે માને, પર્યાય રૂપ નહીં માનતા. એક સમયમાં પર્યાયમાં લોકાલોક જણા એવા પદ સદ્રવ્યને આદિ પર્યાય માનતો, એ પરદ્રવ્યથી હું બધું માને છે એમ કે છે.
સમજાણું કઈ વસ્તુ ને દ્રવ્ય રૂપ માને, પદાર્થ પદાર્થ પર્યાય રૂપ નહીં માનતા. એટલે કે પર્યાય માં જે પર જાણે છે એ પર છે એમ એ માનતો નથી. પર છે તે હું છું, એ પર છે તે હું છું. પર ને સ્વદ્રવ્ય તરીકે સ્વીકારે. ઇસલી સમસ્ત જ્ઞેય વસ્તુ જ્ઞાન ને ગર્ભિત માનતા હે. આખું લોક લોક થી હું છું એ માને છે ને વેદાંત આદિ ટીકામાં એમ સમજાણું કઈ. અદ્વૈત બધું અદ્વૈત એક જ છે. આખી લોકા લોક બધું અદ્વૈત શું આવે છે. હમ બ્રહ્માસ્મિ બધો આ બધું જ્ઞાન જણાય છે. જ્ઞાન જણાય છે. જ્ઞાન જણાય છે. સમજાય છે. નામ રૂપ ને શું કઈ દ્રણ આવે છે. અસ્થિ અસ્થિ ભાતિ ને પ્રિય છે. ભાષે ને પ્રિય આપણે કઈ કઈ દર્શન જ્ઞાન ને સારી તરફ એવી તેની અસ્થિ ભાતિ પ્રિય. પ્રિય એટલે આનંદ ને બધો નામ રૂપ નાસ્તિ વસ્તુ બધી એક આ અસ્થિ ભાતિ પ્રિય બધું કર્યું છે. એને માને પણ સ્વદ્રવ છે મારું. એને માને છે સ્વદ્રવ તરીકે. એ પરદ્રવ મારામાં નથી એમ માનતો નથી. સમજાય છે. એટલે સમસ્ત નહી વસ્તુ જ્ઞાન મેં ગર્ભિત માને છે એસા કહેતે હૈ. હવે એનો વિશેષ સ્પષ્ટ કરશે. શ્રાદ્ધવાદ અધિકાર કૌષ્ટિકા સાતમો કવચ છે. કરીને ભાવાર્થ એ પ્રકારે કોઈ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ આ પરદ્રવથી નાસ્તી રૂપનો શ્લોક છે. આત્મા પરદ્રવથી નથી એનો આ શ્લોક છે. અજ્ઞાની પરદ્રવ થી છ એમ માને એમ પેલો બહુ લઈને ઓલો હવળો લીધે. વસ્તુ કો દ્રવ્ય રૂપ માનતા હૈ પર્યાય રૂપ નહીં માનતા. એટલે કે વસ્તુ છે પણ પર્યાય માં બધા ભેદ ને બધું જણાય છે એ બીજી ચીજ છે એમ એ માનતો નથી. એ બધું હું જ છું. પર્યાયમાં જે બધું જણાય તે બધું હું જ છું. મારાથી જુદી કોઈ ચીજ નથી એમ જ્ઞાની પરને એકપણે માની પોતાનું પરથી જુદાપણું ચૂકી જાય છે. इसलिए समस्त ज्ञेय वस्तु ज्ञान में गर्भी मानता है. जेटली चीज जाणवा में आवे ये बधु आत्मा में पेशी गई छे. बधी जाणवा में जे चीज आवे आत्मा में अंदर पेशी के जुदी रहती. अद्वैत बधु एक ज छे ऐसा कहते हैं. आनो खुलासो आयु दिकाल आयु. उष्ण को जानता हुआ ज्ञान उष्ण है. ખાટું મોઢું નથી થતું. ખાટું જ્ઞાની ખાટું થાય નહી વખતે. ખાટો જીવ થઈ ગયો નથી કેતા. હે છે હું ખાટો જીવ થતો હોય છે. ખાટું તો જ્ઞાન ની પર્યાયમાં ખાટું છે એમ જણાય. જ્ઞાન ખાતું થતું નથી. સમજાણું કઈ. આત્માનું જ્ઞાન પર્યાય એમાં ખાટું જણાય. કઈ જ્ઞાન ખાટું થતું ખાટું તો જળ છે. જ્ઞાન તો ચેતન છે. ચેતન ની પર્યાય ખાટી થાય તો જળ થઈ જાય. સમજાણું કઈ. પેલો ઉષ્ણ ની વ્યાખ્યા કરે છે.
કે ઉષ્ણ કો જાનતા હુઆ મૌન ઊનું થયા, પાણી ઊનું પડે, અગ્નિ પડે ને તે જ્ઞાન ઊનું થઈ ગયું, જાણી જ્ઞાન ઊનું થઈ ગયું, આત્મા ઊનો થઈ ગયો. એમ છે કે નહીં? હા, જ્ઞાન માં રોગ દેખાય છે, આ જ્ઞાન રોગમય થઈ ગયું લ્યો, એમ માને છે તે મિથ્યા દ્રષ્ટિ પરથી પોતાની જુદાઈ ને માનતો નથી. સમજાણું કઈ? ઉષ્ણ કો જાણતા હોવા જ્ઞાન ઉષ્ણ, હું થયું કે હું જ્ઞાન માં હું તો જણાણું છે કે ઉના પણ જ્ઞાન માં આવ્યું નથી અને જ્ઞાન ઉનાપણામાં ગયું નથી. જાય છે, જાય આવીને જાણ્યું છે કે એમ કે છે? ઉનાને જાણ્યું તો પ્રવેશ કર્યું ને જ્ઞાન, એમાં આ પ્રશ્ન 84 માં એક ખત્રી કરેલો રાણપર માં નાની બહેન પાસે નહી, ઓલો ખત્રી રહેતો ખત્રી દુકાન અમે દુકાન એટલે એનું ઘર એની આની તો દુકાન ઈડો સોભરત આવ્યો છે કે આ તમે કહો છો કે પરમાણુ ને આત્મા જાણે તો પરમાણુ માં પેઠા વિના જ્ઞાન કેમ જાણે? એવો પ્રશ્ન. પેસવું પડે એવી જરૂર હોય તો જ્ઞાન નું સામર્થ્ય શું? પેસવું પડે પેસી ને જાણે તો જ્ઞાન નું સામર્થ્ય શું? એ પેસી ને જાણે એનો અર્થ કે જ્ઞાન માં સામર્થ પરથી ભિન્ન રહીને જાણવાની નથી, મારા માં પરથી ભિન્ન રહીને જાણવાની નથી. એટલે હું જાણું છું એ પરમા એક થઈને જાણો, એને પોતાને પરથી ભિન્ન જાણવાની શક્તિ વાળો જાણ્યો નહી. સમજાણું કઈ? એમ કે ઉષ્ણ છે એ ઉષ્ણ માં પેઠા વિના અંદર પેઠા વિના જ્ઞાન થી તે જાણે, એનો અર્થ કે જ્ઞાન માં પર વસ્તુ નો પૃથક રહીને ભિન્ન રહીને જાણવાની તાકાત છે, એવું પોતાનું અસ્તિત્વ પરથી જુદું છે એમ એ માનવાની તૈયાર છે. બધું આપણે એ છીએ, બધું લાકડું જણાય, ઘડિયાળ જણાય, જેવું જણાય છે બરાબર જણાય છે, અભિને હાથ ક્યાંથી જણાવું? જાત એમાં બરાબર જ્ઞાન માં પેઠું છે જણાવું કે નહીં? પણ જ્ઞાન એમાં પેઠું તો જ્ઞાન નું સામર્થ્ય પરથી પૃથક રહીને જાણવાનું એવું સામર્થ ક્યાં ગયું? એ જ્ઞાન નું સામર્થ્ય જ છે પરથી પૃથક રહીને એને જાણે, પરમાં પેસીને જાણે એટલે જ્ઞાન સામર્થ કહેવાય નહીં, એ તો જડ થઈ ગયું. તો સમજાણું કઈ? એમાં રોગ ને જાણતા જ્ઞાન રોગમય થઈ ગયું એમ માનનાર, રોગ થી પૃથક જ્ઞાન, રોગ ને પૃથક રાખીને રોગ નું જ્ઞાન કરે, એ જ્ઞાન સ્વનું ને પરનું કરે, એવું જ્ઞાન નું સામર્થ્ય છે. સમજાણું કઈ? શીતળ કો જાણતા હોવા જ્ઞાન શીતળ થઈ ગયું, ઠંડું ઠંડો થઈ ગયો, જ્ઞાન માં ઠંડુ જણાય નહીં, જ્ઞાન જાણે ઠંડામાં ગયું, ઠંડામાં ગયા વિના ઠંડુ કેમ જાણે? પણ જ્ઞાન જ્ઞાનમાં રહીને ઠંડાને જાણે, એમ ઠંડાથી જ્ઞાન ભિન્ન છે એમ અજ્ઞાની માનતો નથી. સમજાય છે કઈ? અને વિશેષ શું છે કે જેવી ઉષ્ણતા છે તેવું જ્યાં જ્ઞાન થાય માટે એને એમ થઈ ગયું છે કે આ જ્ઞાન ઉષ્ણ રૂપે થઈ ગયું. સમજાણું કઈ? પણ જ્ઞાન નો સ્વભાવ એવો છે કે જેવું સામે હોય તેવું પોતાને પૃથક રાખીને તે જ કાળે પોતાના સામર્થ્ય જાણે. સમજાણું કઈ?
उसके प्रति उत्तर इस प्रकार है, ज्ञान ज्ञेय का ज्ञायक मात्र तो है, आ तो बे दाखला पे आओ एवं बधुं लई लेवू, સમજાણો? છોકરા મૈરા રોતા હોય ને, રોતા કપડાટ કરે છોકરા, ઘરમાં આવી જ્ઞાન ભાવે એટલે જ્ઞાનમાં કપડાટનું પેસું થાય ત્યારે જ્ઞાન એને જાણે ને, એમ થતું છે એ છે કે એ કપડાટની ભિન્નતા રાખીને જ્ઞાન જાણે, એનું નામ જ્ઞાન કહેવાય, જાણે એ ફક્ત, સમજાવું કાય, એમ રાગ ને જ્ઞાન જાણે એથી જ્ઞાન રાગમાં પેસે તો રાગ ને જાણે, એમ તો એને જ્ઞાન ના સામર્થ્ય ખબર નથી, સમજાણું કાય. અહીં તો ઈ વાત છો, ઓલો રાગ છે એ ખરેખર પર વસ્તુ છે, વિકલ્પ છે ને વિકલ્પ, એ રાગ ને જ્ઞાન જાણે તો જ્ઞાન રાગમય થઈ ગયું એમ માનનાર, રાગ થી ભિન્ન જ્ઞાન રાગ ને જાણનારી સત્તા છે તેને સ્વીકારતો, સમજાણું કાળ એવો કઈ, પણ મેળ એવો ન કહે તો જ્ઞાન શેનું કરે, જ્ઞાન તો જેવી ચીજ હોય તેવું જ્ઞાન કરે તો જ્ઞાન બરાબર કહેવાય ને, એને એમ છે કે જેવી ચીજ છે એવું જ્ઞાન કરે, માટે જ્ઞાન એમાં પેસી ગયું, જ્ઞાન જુદું રહી નહીં જેવું છે તેવું તે પ્રકારે જાણે એવા સામર્થના અસ્તિત્વનો અજ્ઞાની સ્વીકાર કરતા નથી, સમજાણું કાંઈ. એના પ્રત્યે ઉત્તર કે જ્ઞાન જ્ઞેયકા જ્ઞાયક માત્ર તો હે, ભગવાન આત્માનું જ્ઞાન જ્ઞેયનું જાણવા માત્ર તો છે, જ્ઞેયને જાણવા માત્ર તો છે, પરંતુ જ્ઞેય કા ગુણ જ્ઞેયમાં હે, એ રાગને ઉષ્ણને ઠંડાને ખાટાને ગયાને જાણવા પૂરતું, તે જ્ઞેયને જાણવા પૂરતું જ્ઞાન માત્ર છે, પણ જ્ઞાન માત્રમાં એ જ્ઞેયનો જે ગુણ ખાટો મીઠો ગયો એ અહીં આવી જતો નથી, આ જ્ઞાન નો ગુણ સ્વપર ને જાણવું એ ગુણ પરમાં જતો નથી, હે, જ્ઞાન નો ગુણ જાણવું એ જાણવું ગુણ ખાટા મીઠા ગયા રોગમાં કઈ પેસતો નથી, તેમ ખાટું મીઠું કડવું એ જે જ્ઞેય એ જ્ઞાન માં એ જ્ઞેય નો ગુણ આવતો નથી, જ્ઞેય સંબંધીનું જ્ઞાન પોતાનું સામર્થ્ય માટે અહીં જણાય છે એમ કે છે, સમજાણું કાંઈ. જ્ઞેય કા ગુણ જ્ઞેયમાં હે, એટલે કે ખાટું મીઠું કડવું રાગ દ્વેષ શરીર વાણી મન એ બધામાં જે ગુણો છે એ ગુણો થી જ્ઞેયમાં રહેલા છે, એમાં રહ્યા છે, જાણવાના ગુણમાં એનો ગુણ, એનો ગુણ અહીં હોય નહીં, પણ આનો ગુણ તો જાણવું છે, એ જાણવાનો ગુણ તે ગુણમાં પરના ગુણમાં ગયો નથી, અને ખાટાદીનો ગુણ જ્ઞાનમાં આવ્યો નથી, સમજાણું કાંઈ. પુણ્ય પાપના વિકલ્પો એનો ગુણ કલુષિતતા આકુળતા, સમજાય છે, એ જ્ઞાન એને જાણતા જ્ઞાનમાં કલુષિતતા આવતી નથી, અને કલુષિતતામાં જ્ઞાન નો ગુણ જાણવો એ કલુષિતતામાં જતો નથી, સમજાણું કાંઈ. જે દુઃખરૂપ ભાવ થયો એ દુઃખરૂપ ભાવ એનો ગુણ આકુળતા છે, ગુણ એ ગુણ જ્ઞાનની અવસ્થામાં એ ગુણ આવતો નથી, પણ એ આકુળતા છે એ જ પ્રકારનું જ્ઞાન ત્યાં થાય, એ તો જ્ઞાનનો સ્વભાવ છે, પણ એ આકુળતાનો ગુણ જ્ઞાનમાં આકુળતા છે એમ જ્ઞાન જાણે,
પણ આકુળતાનો ગુણ, આકુળતાનું દુઃખી જ્ઞાન માં આવે નહી. સમજાણું કાયા માં એમ જ્ઞાન નો ગુણ જાણવું છે. એ જાણવાનો ગુણ રાગ દ્વેષ ખાટા મીઠા એમાં એ ગુણ જતો નથી. ઇન્જેક્શન મારે તો લોહી ફરી નહીં જતું, ફટ નથી ને. જ્ઞાન માં ફટ દઈ ને આવે કે હા હવે મને ઠીક છે, હવે મને ઠીક સંકળાવ છે કે નહીં લ્યો. પણ એ તો ત્યાં બદલાણી એવું જ જ્ઞાનમાં જણાણું જ્ઞાનના સ્વભાવના અસ્તિત્વના સામર્થ્યને લઈને, એના અસ્તિત્વને લઈને નહીં, એના અસ્તિત્વને લઈને હોય તો એ ગુણ અહીં આવી જવો જોઈએ. તો એ ગુણ તો જડ છે તો અહીંયા આવે, જડ થઈ જાય જ્ઞાન. સમજાણું કઈ? પરંતુ જ્ઞેય કા ગુણ જ્ઞેયમાં હૈ, જ્ઞેય એટલે જણાવા યોગ, વસ્તુનો ગુણ જણાવા યોગમાં રહ્યો છે. સમજાણું કાંઈ? અને જ્ઞાનનો જ્ઞાન મેં જ્ઞેય કા ગુણ નહીં છે ને, વહી કહેતે કિલ પશુ વિશ્રામયંતી. કિલ નામ જરૂર અવશ્ય કરીને, પશુ એટલે એકાંતવાદી. પશુ પશતે બધતે કર્મ ઇતિ પશુ, એમાં પોતાની જ્ઞાન પર્યાયને એકાકાર રાગમાં કરી નાખે છે. સમજાણું કાંઈ? એકાકાર માને છે, રાગમાં એકાકાર માને છે. એને જાણતા જાણનાર ભિન્ન છે અને જ્ઞેયનો ગુણ ભિન્ન એમને માનતા, જ્ઞાનમાં રાગ શરીરને એકત્વ માને છે એવું પશુ. પશુ એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ. સમજાણું કઈ? વિશ્રામયંતી, એ જે દેખાય છે ને ત્યાં એનું જ્ઞાન ફરી જાય છે. ત્યાં એકાકાર થઈ જાય છે. વિશ્રામતી, વિશ્રામ લે છે એટલે કે ખેદ ખીન થાય છે એનો અર્થ. રાગ દ્વેષ પુન પાપ ખાતું મીઠું જ્ઞાન જાણતા, જ્ઞાન ખાતા મીઠા ને લઈને થયું, માટે મારો ગુણ એમાં ગયો, એમાં વિશ્રામ પામે, એમાં વિશ્રામ પામતા ખેદ થાય ને દુઃખ થાય છે એમ કે છે. સમજાણું કઈ? શરીરની ક્રિયા માંસ ની હાડકા ની ચામડા ની થાય એ જ્ઞેય છે. એ જ્ઞાન માં એ રીતે જણાય, ત્યાં ત્યાં કાળે તે પ્રકારની વાસના ને વાસનામાં વૃત્તિ થતી જડની ક્રિયા. એ જ્ઞાન પર્યાય એને જાણે, છતાં એનો ગુણ એનું સ્વરૂપ એની શક્તિ જ્ઞાન માં નથી આવી. અને જ્ઞાન નો સ્વપર ને જાણવાનો સ્વભાવ ગુણ થી પરમાન થઈ ગયો, છતાં એ જ્ઞાન એ રાગ ને શરીર ની ક્રિયા ને જાણતા ત્યાં જ્ઞાન ઠરી જાય છે, રોકાઈ જાય છે. રોકાઈ જાય છે એટલે આઈ જુદું છે એમ ન માનતા ત્યાં રોકાઈ જાય છે. એથી તે પરમા વિશ્રામ પામ્યું એટલે જ્ઞાન દુઃખ રૂપે પરિણમ્યું. સમજાણું કઈ? વાત 50 લાખ રૂપિયા આવે એમ કોઈ છે, 50 લાખ ની પેદાશ મરાવી જ્ઞાને જાણ્યું કામ કે છે કઈક વાણી. એટલું જ્ઞાન જાણે, પણ જ્ઞાન જાણતા એ શબ્દો થી પૃથક રહીને જ્ઞાન જાણે છે. એ શબ્દોની પર્યાયમાં જ્ઞાન પેસીને જાણતું નથી. પેસીને જાણે તો જ્ઞાન જડ થઈ જાય, તેમ એ શબ્દોની પર્યાય જ્ઞાનમાં આવી નથી. શબ્દોની પર્યાયનો ધર્મ જડ છે, ચૈતન્ય પર્યાયનો ધર્મ ચેતના છે. એ ચેતનાની પર્યાયમાં જડનો ગુણ આવ્યો નથી. પણ એ જ્ઞાન ત્યાં આવ્યું જાણ સાંભળ્યું
એને લઈને આમ જ્ઞાન એવું સીમું જ્ઞાન રોકાઈ ગયું ત્યાં. સમજાણું કાય એ શબ્દ ની વરગડામાં એ જ્ઞાન રોકાઈ ગયું, વિશ્રામ પામ્યું, ખેદ ખીન જ્ઞાન ને કીધું, દુઃખી થયું. કે છે પરને જાણવું તો સલાહ છે, એને છે કારણ પરને જાણતા એમાં વિશ્રામ પામી ગયો. અરે યાર આ જાણવું મને પરને લઈને થયું છે, એ જાણવું મને પરને લઈને થયું છે, મારે લઈને મારું જ્ઞાન થયું છે એમ માનતો. જેવા ભેદ જ્ઞાન ની વ્યાખ્યા છે બધી, સમજાણું કઈ. અત્યંત ખેદ ખીન હોતા હૈ સ્વરૂપ કો સાધને કે લિયે અસમર્થ, એનો અર્થ કરીએ તો જો એમ સમજે ને, પેલો વિશ્રામતી નો અર્થ વસ્તુ સ્વરૂપ કે સાધને કે લિયે અસમર્થ હોતા હોય, એટલે જે ખાટું ગળ્યું આદિ રાગ આદિ જે જણાણું એનાથી મારી ચીજ ભિન્ન છે એમ વસ્તુના સ્વરૂપને સાધવાને અસમર્થ થયેલો એમ સમજાણું કઈ. પોતાના જ્ઞાનમાં જે ચીજનું જ્ઞાન થયું એ ચીજમાં હું ગયો ત્યારે મને જ્ઞાન થયું, એટલે જ્ઞાન ત્યાં વિશ્રામ પામ્યું. એટલે જ્ઞાન વસ્તુનું સ્વરૂપ ભિન્ન છે એવા સ્વરૂપનું સાધનમાં અસમર્થ થઈ ગયું. જ્ઞાન રાગ દ્વેષ કલુષિતતા કે આ બધું શરીર એની પર્યાય ને જાણતું જ્ઞાન, જ્ઞાન સ્વરૂપનું મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ એમ સાધવાને અસમર્થ્યું, એમ સાધવાને અસમર્થ્યું, એટલે એ સુખને સાધવાને અસમર્થ્યું. સમજાણું કઈ. પર સંબંધીનું જ્ઞાન મારું જ્ઞાન છે એમ સાધે તો જ્ઞાનમાં જ્ઞાતાપણાનો પર્યાય સુખનું પણ મેં એમ કે છે. સમજાણું આમાં પર સંબંધીનું જ્ઞાન વાતો સાધવાદ ની શીલ બોલા કે અનેકાંત હારી અનેકાંત અનેકાંત કરી શું કરે જાણે અનેકાંત સમજ બદલું નું અનેકાંત છે એટલે જાણે બે નહીં નું બધું જાણે બધું એવું એવું લાગે લોકોને. આ જાણે અધ્યાત્મ ની વાત જાણે એકાંત ની હોય એમાં બીજું એમ એમ નથી. સમજ ભદ્ર આચાર પણ અનેકાંત આ જ રીતે જ કે છે. સમજાણું કઈ. આવે છે ને એવું સમજ નહીં કઈક બે પક્ષી બે કક્ષી ની વાત છે એની કુંકુંદ આચાર ની એક હે આવ્યું છે એક એમ એ નથી બે નું એક પ્રકારે છે. અહીં સ્વતરફ ને ઢાળીને પરનું જ્ઞાન થાય છે એમ કે છે. ત્યાં ભક્તિ ને મારે એમ કે છે કે હે પ્રભુ આપની હું ભક્તિમાં મારા પરિણામ નિર્મળ થાય, એ મારા પરિણામ નિર્મળ થાય એમાં તમે નિમિત્ત કહેવા છે. સમજાણું કઈ. એને લઈને નિર્મળ થાય એમ નથી. અને નિર્મળ પરિણામ શુભ થયા છતાં જ્ઞાન નો પર્યાય એને જાણનાર છે. શુભ પરિણામ મય જ્ઞાન થઈ ગયું નથી. અને શુભ મય જ્ઞાન થાય તો એ જ્ઞાન સ્વરૂપ શુભ થી ભિન્ન સાધી શક્યું નહીં, એટલે એને શાંતિ વળી નહીં. એ શુભ માં જ્ઞાન રોકાઈ ગયું એટલે ખેદ ખીન થઈ ગયું. તમારા પંડિતજી ને પૂછી ને ચાલુ કીધું પછી વિશ્રામ કીધું કીધું કેટલાક સર પૂછી લઈએ હોય પછી કેવી રીતે હોય છે ત્યાં ઓ સમજાવવામાં આપણે વિલંબ જોઈ લીધું મેં કે હમણાં પણ એ વિશ્રામ તો અર્થ આ છે બસ એમાં રહ્યો એટલે એમાં કઈ રહ્યો નથી પણ માને છે કે આ જ્ઞાન આનું થયું ને આ હું છું એમ આ હું છું એવું થયું માટે આ હું છું પણ આ હું છું એમ જ્ઞાનના સ્વરૂપને અજ્ઞાની અનેકાંતપણે જીવને ન માનતા એકાંત રાગમય માનીને દુઃખમય
થઈ જાય, સમજાણું કઈ. હા સમજાણું આમાં. સમજાણું કઈ, જ્ઞાન નો પર્યાય હરખ ને જાણે છે. હરખ નો ગુણ જ્ઞાન ની પર્યાય માં આવ્યો નથી. હરખ નો ગુણ તો આકુલતા છે. હરખ નો ગુણ શું છે? હરખ એટલે શું? આકુલતા. અને જ્ઞાન એનું થવું એટલે શું? હરખ થી ભિન્ન પડેલું જ્ઞાન અનાકુળતા ને સાધે. ઈ કહ્યું ને જોવું, જ્ઞાન પોતે પરથી ભિન્ન છે એમ સ્વના લક્ષે વસ્તુ પરને જાણવું, એમ વસ્તુને સાધવી, એમાં એનો પુરુષાર્થ અસમર્થ રહે છે. સમજાણું કાય. ઓ સમજાય છે કે આમાં જંબાઈ હે શું કીધું? ઠીક કરે છે. હા થોડો થોડો ધ્યાન આવે છે વચ્ચે, કઈ એકદમ નથી આવતો. ભગવાન આત્મા જ્ઞાન પ્રધાન થી વાત લેવી છે ને વસ્તુને, જ્ઞાન પર ને જાણતા તે પ્રકારનું જ્ઞાન તે કાળે પોતાના સ્વભાવના સામર્થ્ય થાય છે એમ સ્વરૂપને સાધીને સ્વના લક્ષે જ્ઞાનનો પર્યાય મારાથી થયો છે એને લઈને નહીં, એમ સ્વરૂપને સાધવું જોઈએ તો ત્યાં આગળ શાંતિ ને અનાકુળતાનો પર્યાય વેદાય. સમજાય છે કાંઈ? પણ રાગ દ્વેષ અને પરને જાણતા જ્ઞાન ત્યાં જ લક્ષી ચડી ગયું. આની તો લક્ષ્ય આવ્યો ને કે જ્ઞાન આની કુર થી આવે છે ને એને જાણનારો હું પરથી ભિન્ન છું. એટલે જ્ઞાન માં એ વર્તમાન માં જણાતા તે જ પ્રકારે મારું જ્ઞાન તેવું થયું એમ પરમા ઠરતું વિશ્રામ લેતું ટકતું પોતે દુઃખ પણા ને વેદે. વિશ્રામ એથી એમ લખ્યું છે ને જો અત્યંત ખેદ છે ને, અત્યંત એટલે વી સામતી એટલે કેમ કે છે વી સામતી ના, વી એટલે અત્યંત, વી એટલે અત્યંત અને ખેદ કે સામતી સમ થાય છે અને દુઃખ થાય છે એમ જ. સમજાણું કઈ આમાં? ઓ રાજમલજી છે કે નહીં? ઉસમે જો કેટલા શબ્દ કરે છે. વી અત્યંત વિશેષ છે ને, વિશેષ વિરુદ્ધ ને વિશેષ. વી એટલે વિશેષ, વિશેષ એટલે અત્યંત, અત્યંત એટલે ઘણું. સામતિ એટલે ખેદ કા પામે છે, ઘણું દુઃખી થાય છે એમ કે છે. શબ્દો નો પણ જે લગતા અર્થ કર્યા છે ને મારે અહીં પૂરતા અલગ અર્થ કર્યા, ભાવ અર્થ ખેંચીને જ કર્યો છે એને. બોલો કે ત્યાં છરે છરે પણ છરે છે થાય છે હું એને હે રાગ દ્વેષ પુન પાપ ને શરીર આદિ ની પર્યાય માં જ્ઞાન ફરતું થાય છે શું કે અત્યંત એકાંત પણ તે પરને જ પોતાનું માનીને પરથી જુદું નથી માનતો, માટે એકાંત નો માનનાર દુખી થાય એમ કે છે. સમજાણું કાંઈ? હા હા હા. એ કારણ છે હું કરે દુખી થાય છે. પરદ્રવ્ય શું? સ્વદ્રવ્ય ભ્રમત. જુઓ પરદ્રવ્ય શું? સ્વદ્રવ્ય ભ્રમત. જ્ઞેય કો જાણતે હોય જ્ઞેય કી આકૃતિ પરિણમાય જ્ઞાન. જાણવાના પદાર્થ પણ જાણતું જ્ઞાન
જ્ઞેય કો જાણતે હુએ જ્ઞેય કી આકૃતિ, જેવો જ્ઞાન જ્ઞેય નો સ્વભાવ છે એ રૂપે પરિણમ્યું છે જ્ઞાન, એસી જો જ્ઞાન કી પર્યાય ઉસમે સ્વદ્ર, એવી જે જ્ઞાન ની પર ઉસમે સ્વદ્ર નિર્વિકલ્પ સત્તા માત્ર જ્ઞાન વસ્તુ હોની કી ભ્રમણા થાય છે, ભ્રમણા થાય છે. જ્ઞાન ની પર્યાય માં જ્ઞેય વસ્તુ ને જાણવા રૂપે પ્રણમતું જ્ઞાન, એને આ આત્મા છું, નિર્વિકલ્પ વસ્તુ આ આત્મા છું એવો તેને ભ્રમ થઈ જાય છે. સમજાણું કઈ? વાત તો સીધી લીધી છે કે કઈ દ્રવ્ય નો અનુભવ નથી, ભાઈ વેદન છે એ કઈ દ્રવ્ય નું હોતું નથી, પર્યાય નું વેદન છે. વેદન અનુભવ પર્યાય નો હોય છે, દ્રવ્ય નો અનુભવ નો હોય. સમજાણું કઈ? તો કે છે કે એકાંતિ પર્યાય માં દુઃખ ને વેદે છે, અનુભવ કરે છે. સમજાણો? અનેકાંતિ આનંદ ને અનુભવે છે, અનુભવું તો પર્યાય નું છે, પણ આમ લક્ષ છે મારું અસ્તિત્વ આય છે એથી આનંદ ને અનુભવે છે. પર્યાય નો અનુભવ છે બધા જીવને, દ્રવ્ય નો અનુભવ કોઈને હોતો નથી. સમજાણું કઈ? દ્રવ્ય નું જ્ઞાન હોય, વેદન ન હોય, એનું વેદન તો એક સમયની વર્તમાન વેદન ની દિશા એ અપેક્ષા એમણે વાત લીધી છે. સમજાણું કઈ? સ્વદ્રવ્ય નિર્વિકલ્પ સત્તા જ્ઞાન વસ્તુ હોની કી હોતી એ ભ્રાંતિ, પર્યાયમાં અવસ્થામાં ભ્રમ પડે છે કે આજ હું છું, આજ હું છું. નિયાકાર જ્ઞાન ની આકૃતિ નું પરિણમન પોતામાં થયું તે જ હું આ આખી વસ્તુ જા છું એમ માનીને દુઃખનો અનુભવ અજ્ઞાની એકાંતપણે એક પક્ષે માનનાર દુઃખી થાય. સમજાણું કઈ? બીજી રીતે કહીએ તો એને અધર્મ થાય છે. સમજાણું? ભાવાર્થ ઇસ પ્રકાર કે જીસ પ્રકાર ઉષ્ણ કો જાણતી હુઈ ઉષ્ણ આકૃતિ રૂપ જ્ઞાન પરિણમ્યું છે એસા દેખકર જ્ઞાન કા ઉષ્ણ સ્વભાવ માનતા હૈ, જ્ઞાન નો ઊનો સ્વભાવ માને છે મિથ્યા દ્રષ્ટિ એકાંત જીવ. જ્ઞાન નો ઊનો, જ્ઞાન નો ટાઢો, જ્ઞાન નો ગયો, તો આ જડ ના અવાજ નું જ્ઞાન થાય તો જડ ના અવાજ રૂપે હું થઈ ગયો. સમજાણું કઈ? માખણ જેવા એનું એવું જ જ્ઞાન થાય, એ જ્ઞાન જાણે માખણ રૂપે થઈ ગયું. સમજાણું કઈ? મણિભાઈ કે ઓલી ઘી ની ભાખરી હોય ને ઊંચી તળેલી કે કેવી છે? આમ આમ ભરભર ભૂકો થાય, આમ ફટફટ ફટ વળી ઘી અને એ શું કહેવાય ભાખરી આટલી આટલી કરે છે તળીને ઘી માં શું ખાતા જેવી હા તો ગયો હોય એટલો અમાવો એ આમ ભૂકો થાય ને એમાં જે અવાજ આવે અવાજ છે જડ નો. જ્ઞાન જાણે કે અવાજ જણાનો ને એ અવાજ માં હું થઈ ગયો. સમજાણું કઈ? સ્વાદ ની પર્યાય ને જ્ઞાન પર્યાય થી જુદી માનવી જોઈએ, એના સંબંધી નું જ્ઞાન તે મારું છે એમ જો જ્ઞાન ને સાધે તો એને ત્યાં શાંતિ વળે, પણ એ સ્વાદમય જ્ઞાન થયું એમ માનનાર ને જ્ઞાન માં અશાંતિ નું વેદન થાય. આ એમ કે છે અને માને છે કે આ બહુ
બહુ મીઠાશ વગર દાંતે તો આમ ભૂખ ભર ભૂકો થઈ જાય. આ માવા હોય છે ને માવાના, જાંબુ ગુલાબ જાંબુ માવા નામ, પોચા 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 કામ હટ ફટ ઉતરી જાય હડફડ, જ્ઞાન જાણે આમ બહુ મીઠાશ. આજ બહુ મીઠા, બહુ મીઠા હતા, એવા મીઠા હતા, હતા મીઠા હતા. એ જ્ઞાન માં આવી ગયા ને તને મીઠાશ, પણ મીઠું લાગ્યું ને, મીઠું લાગ્યું ને, ગળ્યું લાગ્યું ને, લાગ્યું એટલે જાય ને, લાગ્યું એટલે ગરી ગયું. હે ગળ્યું એ જાણ્યું, લાગ્યું એટલે શું, ગળ્યું લાગ્યું, લાગ્યું એટલે જાણ્યું. એમ છે કારણ કે ગળ્યું લાગ્યું અંદર ગરી ગયું. જેની જ્ઞાન પર્યાય જ્ઞાતાની છે, સ્વદ્રવની છે, એમ નથી અસ્થિમાં પ્રતીત, એને જ્ઞાનની પર્યાય પરથી છે એમ પરમા ઠરતો દુખી તુખી દુખી થઈ રહ્યો. કેમ? જેવું કે દુર્વાસના વાસિત, કારણ મૂકે પાછા એક એક દુર્વાસના વાસિત, એ અનાદિકા મિથ્યા સંસ્કાર, દુર્વાસના વાસિત અનાદિના સંસ્કાર. ભગવાન સ્વસ્તિત્વ તદ્દન જુદો, રાગથી સ્વાદથી કાળથી શરીરની ઇન્દ્રિયના ભોગથી બધાથી ભૂલ, એમ ન માનતા અનાદિના મિથ્યાત સંસ્કારને લઈને દુર્વાસના વાસિત અનાદિકા મિથ્યાત સંસ્કાર ઉઠશે. ભાષા પર શું કીધી છે? એ કર્મ ના કારણે નહીં એમ કે ભાઈ, શું કીધું? દુર્વાસના વાસિત કર્મ ને કારણે, દર્શન મોહને કારણે નહીં. જો એમ લીધું, જો એની વાસના એવી ગંધ પેઠી છે અનાદિની. હે દુર્વાસના, ભૂંડી વાસના કર્મ ને લઈને નહીં, એની પર્યાય બુદ્ધિમાં પર વસ્તુમાં જ રોકાઈ ગયો છે. એવી વાસના દુર્વાસના એને અજ્ઞાને ઉભી કરી કર્મને લઈને નહીં. અનાદિનો મિથ્યાતો સંસ્કાર, જોયું વાસના એટલે સંસ્કાર, દુ એટલે મિથ્યાત, મિથ્યા સંસ્કાર, દુ એટલે મિથ્યા વાસના સંસ્કાર, ભૂંડો સંસ્કાર, એનાથી વાસિત હોવા ગંધમાં ચડી ગયો, ભૂંડી ગંધે ચડી ગયો. સ્વભાવ સે ભ્રષ્ટ એસા, ભગવાન જ્ઞાતા પોતાની જ્ઞાન પર્યાયમાં પોતાના અસ્તિત્વમાં રહીને એને જાણે છે, એવા જ્ઞાનથી એ અજ્ઞાની ભ્રષ્ટ થઈ ગયો છે. સમજાણું કાંઈ? આ સાદવાદ અધિકાર જઈ છે એવો કે બહુ ઝીણો છે, સમજાણું કાંઈ? હોય તો દાખલા આપે છે આમાં તો, એમ નથી કે ભાઈ આ કૃષ્ણ આવ્યો ને દાખલા આપે છે કે નહીં, દાખલા આપે છે, એમ નથી આપતા. અનાદિની મિથ્યા સંસ્કારના વાસનાથી, આ વાસનાથી સ્વભાવથી ભ્રષ્ટ અસ્તિનાથી કરી, આમ ચડી ગયો એટલે સ્વભાવથી ભ્રષ્ટ થયો છે. હું જ્ઞાન સ્વરૂપે ભગવાન છું, મારું હોવાપણું તો જાણવા દેખવા પણ મારા હોવાપણું છે, પરને લઈને હોવાપણું મારું નથી. જાણું એસા ક્યો હો, એસા ક્યો હે, સર્વદ્રવમયમ પુરુષમ પ્રપદ્ય, સર્વદ્રવ જીતને સમસ્ત દ્રવ્ય હે, ઉનકા જો દ્રવ્યપણા મય ઉસમય જીવ હૈ, એ બધું એ હું છું. સમજાણું કાંઈ? ભાઈ અર્ધાંગ ના છે, નથી કેતા અડધોંગ મારું અડધોંગ તારું, એમ થઈને બે છીએ. આમ ઘરને જાળવે ઘરને સંભાળે એ બધું અડધોંગ છે કે નહીં? એનું મૂંડ કે છે, કોઈ દ્રવ્યને પોતાપણે માન્યા વિના કોઈ મૂક્યું નથી, એમ કે પર દ્રવ્ય પર ગુણ ને પરની પર્યાય
પૂતાપણે માન્યા વિના ઈ કે છોડી સમજાણું કાંઈ. જીતને સમદ્રવ હૈ ઉનકા દ્રવ્યપણ ઉસમે જીવ હૈ ઉતને સમજ સ્વભાવ જીવ મેં હૈ. એ બધા ભાવો મારા જીવમાં છે. કર્મના રાગદ્વેષના વિકારના આ બધા સંયોગના એમ જીવના સ્વભાવમાં આ બધા છે એમ માનીને જીવ વસ્તુ કો પ્રતીતિ રૂપ માનકર બધો હું છું એમ બધા મારામાં છે એમ એ આત્મા એમ માનીને પોતાના ભિન્ન આત્માને ખોઈ બે. સમજાણું આમાં મારા ઘરમાં રહી હોય ને 25 વર્ષ તો હું ઘર યાદ આવે જો હે હે મૂંડ થઈને એમ કે સાહેબ. અરે જે ઘરમાં સુખી થયા એમનો ઘણા માણસ કે છો જે ઘરમાં સુખી થયા એ ઘરમાં આમ છું આવા ગોબા થયા વાંડા હતા એમાં બાયડી થઈ છોકરા થયા આ ઘર બધું કીધું. અરે એ ઘર છોડવા હે પણ ક્યાં હતા ગીરી ક્યાં ગયા હતા છોડવા. જ્યાં જ્યાં ગયો ત્યાં એકાકાર થઈ ગઈ ક્ષેત્ર માં દેશે અહીં તો દ્રવ્ય તરીકે એના જ્ઞાન આ બધું છે તે હું છું એમ માની પોતાના અસ્તિત્વની હયાતી જ્ઞાનની બિન સાધવી જોઈએ તે શાંતિને ચૂકી જાય એમ કે સમજાણું કાંઈ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 253માં કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. શેષ ભાગ બધો આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.